લક્ષ્ય બનાવવું. પરલોકના અને ભવિષ્યના લક્ષ્ય બાજુ પર મૂકી દો. જે ધર્મ કરો છો એ ધર્મનું લક્ષ્ય એક જ બનાવો. નહીં સુખ, નહીં સગવડ, નહીં સદગતિ, કર્મની નિર્જરા. મારે મારા કર્મોની નિર્જરા કરી નાખવી છે, મારે મારા કર્મોને ખપાવી દેવા છે. અને જુઓ પછી મજા. આ ભવ તો 50-60-70 વર્ષનો છે, એમાં અડધા ઉપર તો પૂરા થઈ ગયા. થઈ ગયા કે ના થઈ ગયા? થઈ ગયા. શું રહ્યા? જેટલા ગયા એટલા રહ્યા ખરા? કોને ખબર છે આથી અહીંથી ગયા પછી ઘરે ક્યારે પહોંચશું, ઘરે ગયા પછી પણ શું થવાનું કાંઈ ખબર નથી. જે ગયા એ ગયા, રહ્યા છે એમાં આપણા લક્ષ્યને બદલી નાખો. જે પણ ધર્મ કરો છો એના કેન્દ્રમાં કર્મની નિર્જરા લાવી દે. તપ કરો, સારી વાત છે. તપ ના થાય તો જે પણ ધર્મ કરો છો એનું લક્ષ્ય તો એક જ રાખો, નિર્જરા, નિર્જરા. આ તો આપણી પાસે એવું થર્મોમીટર નથી તો ખબર પડે કે મેં આજે પૂજા કરી મારા આટલા કર્મ ખપી ગયા, મેં આજે આ પ્રતિક્રમણ કર્યું મારા આટલા કર્મ ખપી ગયા, એક થર્મોમીટરમાં દેખાતું હોય. બાકી કર્મ બહુ વિચિત્ર છે. છેક અસંખ્ય કાળ પહેલા ભગવાન મહાવીરે કયા ભાવમાં? ત્રીજા ભાવમાં. કયો ભાવ હતો? મરીચી. અને મરીચીના ભાવમાં એમણે કયું કર્મ બાંધ્યું? નીચ ગોત્ર અહોમે ઉત્તમમ કુલમ. આટલું બહુ જ જોરશોરથી તેઓ બોલ્યા, ઇન્ટરેસ્ટથી બોલ્યા. એના કારણે એવું નીચ ગોત્ર કર્મ બંધાયું જે ત્રીજા ભાવથી લગાવીને 27મા ભાવ સુધીમાં ઘણું ખપ્યું. જ્યારે જ્યારે એકેન્દ્રના ભાવમાં ગયા ત્યારે ત્યારે નીચ ગોત્ર કર્મ ખપ્યું. યાદ રાખજો, ભગવાન મહાવીરે અસંખ્ય કાળ પૃથ્વી, અગ્નિ, પાણી, વાયુને વનસ્પતિમાં પસાર કર્યો છે. 27 ભાવ તો સ્થૂલથી છે, એકેન્દ્રિયમાં ગયા વગર અસંખ્ય કાળ પૂરો થાય જ નહીં. આ જરા કર્મ સાહિત્ય ભણો તો તમને ખબર પડે. તમે નહીં માનતા કે ઉપરા ઉપરી આપણને મનુષ્યનો ભાવ મળે? ના મળે. એને મેળવવા માટે પણ ઢગલાબંધ પુણ્ય જોઈએ છે. તમે એમ સમજો તો ઓલ્ટરનેટ દેવગતિ મળે, એ લાંબો સમય ના મળે. એક વાર તો તમારે એકેન્દ્રિયમાં જવું જ પડે. અને જો બાય મિસ્ટેક એકેન્દ્રિયમાં ચાલ્યા ગયા તો અસંખ્ય કાળે પણ ત્યાંથી નીકળવાનો વારો નહીં આવે. 7-8 ભાવમાં મોક્ષ જોઈએ. હું જે ધર્મ કરું છું એ ધર્મના પ્રભાવે મારા કર્મોની નિર્જરા થાય અને હું મોક્ષમાં જાઉં. ભગવાનને 27મા ભાવમાં ફરી પાછું આ નીચ ગોત્ર કર્મ ઉદયમાં આવ્યું. કેટલો મોટું ડિસ્ટન્સ! મરીચી એટલે પહેલા ભગવાન અને મહાવીર એટલે છેલ્લા. તો પેલા અને છેલ્લા ભગવાન વચ્ચે કેટલું! એક કોડા કોડી સાગરો પંપ, 1 કરોડ ને 1 કરોડ થી ગુણો એટલા સાગરો પંપ. 1 સાગરો પંપ એટલે અસંખ્ય વર્ષ. તો કરોડ ને કરોડ થી ગુણો એટલા સાગરો પંપ પસાર થયા પછી પણ આ કર્મ પૂરું થયું નહીં. મને તમે કયું કર્મ બાંધ્યું એ મહત્વનું નથી, કેવા ઇન્ટરેસ્ટ થી બાંધ્યું એ મહત્વ. ખાતી વખતે ઇન્ટરેસ્ટ આવે છે, જોતી વખતે ઇન્ટરેસ્ટ આવે છે. યાદ રાખજો, જીન શાસનમાં લંબાઈ અને પહોળાઈ મહત્વની નથી, ઊંડાઈ મહત્વની છે. ડેપ્થ, ડેપ્થ. તમે પૂજા બહુ મોટા પાયે કરી, બહુ સારી વાત છે, પણ એ વખતે તમારા પરિણામ જો એવા હોય, આજની આંગી તો આજ સુધીમાં કોઈએ ન કરી હોય એવી ખલાસ તમે ધોઈ નાખ્યું. આજની આંગીથી હું એટલો પ્રસન્ન છું ભગવાન કે કોઈ વાત ના કરો. શાસ્ત્રમાં એક વાત આવે છે, એક ભાઈએ દેરાસર બંધાવ્યા પછી એવી પનોતી બેઠી કે બધું વેચી દેવું પડ્યું. બાજુના ગામમાં ગયો, ત્યાં પણ એને પૂજા કરવાનું ચાલુ રાખ્યું. ઘણા તો એવું, ધર્મ કરતા ધાડ પડે એટલે ધર્મ છોડી દેવાનું. મને હમણાં સાઉથ ન્યૂ વાસનામાંથી એક છોકરી આવી, મને કે મારા સાહેબ સીએમએ મુજે થા કે મેં દોનો ગ્રુપ ક્લિયર કર લુંગી, નહીં હુઆ તો મેને 4 દિન મંદિર જાના બંધ કર દિયા. લે, એમાં ભગવાન શું કરે? પણ તું નાપાસ થાય એમાં ભગવાન શું? મેં ભગવાન સે કિતની બાર કહા થા તું મુજે પાસ કર દેના, તું મુજે પાસ. તારું ભગવાન ત્યાં ચેક કરવા આવવાનું છે કે તું એને વાત કરે છે? બસ, પણ પાછું 5મા દિવસથી કામે લાગી ગયા એટલે કે દેરાસર ચાલુ થઈ ગયું. કંઈ પણ થાય એટલે ભગવાન પર, કંઈ પણ ભૂલ થાય સીધું ભગવાન પર નાખી દેવાનું. તો હું એ કીધો હતો, શું વાત ચાલતી હતી આપણી? હા, દેરાસર બંધાવ્યું અને પનોતી બેઠી, બધું જ વેચી દેવું પડ્યું, ઘર દુકાન બધાના પાઈએ પાઈ ચૂકવી દીધા. બાજુના ગામમાં ગયા, નિયમ એક ચાલુ રાખ્યો, રોજ સ્વદ્રવ્યથી ભગવાનની પૂજા કરવી.
એક નાનકડો સુખડનો ટુકડો લઈને પણ વાટી અને ભગવાનને પૂજા કરે. નહીં ફૂલ, નહીં નહીં ફળ, નહીં નહીં વે કુછ નહીં, બસ મારી શક્તિ જ નથી. અને આખો દિવસ કાપડનો ધંધો કરે. ચાર દીકરાઓ નાસ્તિક થઈ ગયા. બાપા, આ રૂપિયાનો દેરાસરમાં ના વાપર્યો તો અત્યારે કામ લાગત ને? હવે હું તમને પૂછું છું, કામ લાગત? લાગત ખરા? હોત તો એ જતા રહેવાના હતા. ઉલટું એમ વિચારવું જોઈએ, જેટલું ધર્મમાં સુકૃતમાં વપરાયા એટલા આપણા જેટલા રહ્યા એ બધા જવાના. બાપાને થયું, અત્યારે સમજાવવામાં કોઈ મતલબ નથી. બાપા રોજ પૂજા કરીને કામે લાગી જાય. આખા ઘરને એક બાપ પોતે નભાવે છે. ચાર દીકરાનો બાપ, 10 જણાનું પોતે ભરણ પોષણ કરે, પણ આ ચારેને શરમ નથી આવતી. હોય એવા નાલાયક દીકરા હોય છે.